ऑनलाइन एजुकेशन गुरु के वीडियो को सबसे पहले पाने के लिए हमारी चैनल को सब्सक्राइब कीजिए और बेल बटन जरूर दबाएं और ये बिल्कुल फ्री है। हेलो फ्रेंड्स, आज आपने विविध कॉम्पिटिटिव एग्जाम में पूछायेला प्रश्नों की चर्चा करीशु। आ वीडियो ने ते माटे अंत तक जरूर जोईशो, तेमज आ वीडियो ने लाइक अने शेर करवानो भूलशो नहीं, सब्सक्राइब करवानो भूलशो नहीं। આવો જોઈએ વિવિધ પ્રશ્નો। કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે? દર્શકે લખી છે। ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ। સાત પગલા આકાશમાં નવલકથા કોણે લખી છે? કુંદનિકા કાપડિયા। ગુજરાતી સાહિત્યના વ્યાપક તરીકે વપરાતા સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે? ગુજરાત વિદ્યાપીઠ। નિશિત કૃતિના રચયિતાનું નામ આપો, ઉમાશંકર જોશી। કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? નિબંધ। કુમાર માસિકના આદ્ય તંત્રીનું નામ શું છે? રવિશંકર રાવળ। અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્ય રચના છે? જીવનચરિત્ર। અમૃતા નવલકથાના લેખકનું નામ શું છે? રઘુવીર ચૌધરી। ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? મોહનલાલ પટેલ। નિનાદ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો। ધ્વનિ મુખરિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો, મુખરિત એટલે કે મૂક। નીચલી પાયરી પર ઉતારી દેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો, અપકર્ષ। અગાઉ કદી ન થયું હોય તેવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો, અપૂર્વ। મિતાહારી શબ્દનો વિદ્યાર્થી શબ્દ શોધો, અક્રાંતિયું। આપેલા શબ્દ પૈકી નીચેનામાંથી વિશેષણ શબ્દ શોધો, દરબારના કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી તો કાળા એ વિશેષણ છે, ગુણવાચક વિશેષણ। આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યમાંનો સર્વનામ શબ્દ શોધો, રાધા અને શીલા સૌ પ્રથમ વાડીએ ગયા, તે પછી તેઓ લીલો પોંખ ખાવા બેઠા, તેઓ એ સર્વનામ છે। ગુજરાત બાળ કેળવણીના ક્ષેત્રે મૂછાળી માં તરીકે કોણ વિખ્યાત છે? સ્વર્ગીય ગીજુભાઈ બધેકા। ગુજરાતી સાહિત્યમાં દર્શક ઉપનામ કોનું છે? મનુભાઈ પંચોળી। શૈતાનિક વર્ષિશ નામની નવલકથા કોણે લખી છે? સલમાન રશદીએ લખી છે। ગોરા નામની નવલકથા કોણે રચી છે? રવિન્દ્રનાથ ઠાકુર। જય સોમનાથ નવલકથા કોણે લખી છે? સ્વર્ગીય કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશીએ લખી છે। શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે? ગુજરાત સાહિત્ય અકાદમી। વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? અસાઈત। ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? ધીરુભાઈ ઠાકર। ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે? ડોક્ટર ગુણવંત શાહ। લજ્જા ની લેખિકા કોણ છે? તસ્લીમા નસરીન। સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? ચીમનભાઈ પટેલ। આમાં કોણ જુદા તરી આવે છે? મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ મહેતા અને આદિ શંકરાચાર્ય। તો આમાંથી આદિ શંકરાચાર્ય અલગ તરી આવે છે। શિવ આ નામે ઓળખાતા નથી, નારાયણ નામે ઓળખાતા નથી, મહાદેવ, શંકર અને ત્રુજટી તરીકે ઓળખાય છે। આમાં હાસ્યકાર કોણ નથી? રમણલાલ જોશી એ હાસ્ય લેખક નથી, વિનોબા ભટ્ટ
બકુલ ત્રિપાઠી અને અશોક દવે એ હાસ્યકાર છે. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ પંક્તિ ગવાતા કયા કવિની યાદ કરશો? કવિ બોટાદકરને યાદ કરીશું, કારણ કે આ કાવ્ય પંક્તિઓ એમની છે. છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ. ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું છે. ઝેર તો પીધા જાણી જાણી નવલકથાના રચયિતા કોણ છે? મનુભાઈ પંચોળી. આપેલ વિકલ્પોમાંથી રજની શબ્દનો સમાનાર્થી શોધો. શર્વરી એ રજની શબ્દનો સમાનાર્થી છે. આપેલ વિકલ્પોમાંથી સુધારક શબ્દનો સમાનાર્થી શોધો. શશી. આપેલ વિકલ્પોમાંથી પુનિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. પુનિત તો પતિત. આપેલ વિકલ્પોમાંથી સાર્થ શબ્દનો વિરુદ્ધાર્થી શોધો. સાર્થ તો વ્યર્થ એ વિરુદ્ધાર્થી છે. બીજાના ઉપકાર સામે અપકાર કરનાર શબ્દ સમૂહ માટે શબ્દ કયો છે? તો નમક હરામ. જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વિધુર. નીચે આપેલ શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો. તો કિંમત એ ભાવવાચક છે. આપેલા વિકલ્પો પૈકી કયો શબ્દ વાક્યમાંનું વિશેષણ સ્વરૂપ છે? પાણીનો ભરેલો પ્યાલો લઈને જ્યારે ઉષા પાછી આવી ત્યારે તે હસતી હતી. તો આમાં ભરેલો શબ્દ વિશેષણ છે. આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો સી આન્સર મિજબાની. મી એ રસ્વ આવશે અને ની એ દીર્ઘ આવશે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. નર્મદ શંકર, તુર્જા શંકર, મહેતા. સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે? મોહનદાસ કરમચંદ ગાંધી. શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્રના લેખકનું નામ લખો. અમૃત મોદી. ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી? કાળચક્ર. કયા ગુજરાતી જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે? ઉમાશંકર જોશીનું સાહિત્યનું તખલ્લુસ છે વાસુકી. નીચેના પૈકી વેદનો શાબ્દિક અર્થ કયો છે? વેદ એટલે કે જ્ઞાન. એક જ શબ્દની નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? સી આન્સર છે નિવૈયક્તિકતા. સાવ નજીકના ભૂતકાળમાં જેમનું નિધન થયું છે તે ગુજરાતી સાહિત્યના દિવંગત સાહિત્યકાર કોણ છે? રમેશ પારેખ. ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી. નીચેનામાંથી ગુજરાતી સાહિત્ય પરિષદના છેલ્લા પ્રમુખ કોણ હતા? બકુલ ત્રિપાઠી.